ભારતમાં કોરોના રસીને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. હવે આ લોકોને પણ મળશે કોરોના રસી. ભારતમાં કોરોના રસીકરણને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં રહેતા વિદેશી નાગરિકોને કોવિડ વેક્સિન લેવા માટે કોવિન પોર્ટલ રજિસ્ટ્રેશન કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે વિદેશી નાગરિકો પોતાના પાસપોર્ટનો ઓળખપત્ર દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકે છે. 10 ઓગસ્ટે ઉજ્જવલા 2.0 યોજનાનો શુભારંભ કરશે પીએમ મોદી. આ વખતે બે વસ્તુ મળશે મફતમાં. ઉજ્જવલા 2.0 યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ કનેક્શનની સાથે સાથે સગડી અને પહેલીવાર ભરેલો ગેસનો બાટલો મળશે. આ પ્રસંગે પીએમ મોદી લાભાર્થીઓ સાથે વાત પણ કરશે. રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર. આગામી 5-7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેથી આગામી 5-7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી યોજવા અંગે મુખ્યમંત્રી રૂપાણીએ શું કર્યું એલાન, જાણો વિગત. રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે સીએમએ ખુલાસો કર્યો હતો. સીએમએ કહ્યું, સમયસર રાજ્યમાં ચૂંટણી યોજાશે. ઉત્તર પ્રદેશ ચૂંટણી સાથે રાજ્યને કોઈ લેવા દેવા નથી, ચૂંટણી તેના સમયે જ યોજાશે. દિલ્હીમાં ઓલિમ્પિક્સ વિજેતાઓનું કરાયું સન્માન. નીરજ ચોપડાએ કહ્યું, આ ગોલ્ડ મેડલ મારો નહીં પણ સમગ્ર દેશનો છે. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.